गुड मॉर्निंग फ्रेंड्स। लांबा समय थी मूंझवता प्रश्नों क्यारे केटलो सिलेबस डिटेक्ट करीने आपशे, केटलो सिलेबस परीक्षामां पूछवामां रहेशे, केटलो नहीं पूछाय, एवुं तो नहीं बने ने के जे अमे चलावी दीधुं छे के जे अमे सीखी गया छे जे अमे वाची लीधुं छे ए डिटेक्ट थई जशे तो करेली मेहनत पर पाणी फरी जशे। पण आ बधा પ્રશ્નોનું સોલ્યુશન હવે આવી ગયું છે, કારણ કે સરકાર દ્વારા ગઈકાલે આપણને ધોરણ 9 થી 12 માં કયો સિલેબસ તમારો રાખવાનો છે, કયો સિલેબસ તમારા પરીક્ષામાં પૂછવાનો છે તેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે, અને તે મુજબ આપણે જોઈ લઈએ આખી બાબતને। 2020 અને 21 માટે ધોરણ 9 થી 12 ના સુધારેલ અભ્યાસક્રમની માહિતી, પણ એક બાબત હું સ્પષ્ટ કરી લઉં કે આ વાત માત્ર અને માત્ર શૈક્ષણિક વર્ષ 2020 અને 21 પૂરતું જ ગણું, એટલે કે હવે પછી મે 2021 માં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે એમના જ માટે આ અભ્યાસક્રમમાં ફેરફાર છે। સાહેબ મેમાં હા, કારણ કે તમારી આ વર્ષની બોર્ડની પરીક્ષા મે 2021 માં લેવાવાની છે, આ ફેરફાર માત્ર આ જ વિદ્યાર્થીઓ માટે છે, અને સાથે એવું પણ લખ્યું છે કે આ જે ધોરણ 9 થી 12 ના વિષયોના જે પ્રકરણોના જે મુદ્દાઓ અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે રદ કરવામાં આવેલા છે તે મુદ્દાઓ અંગેના પ્રશ્નો શાળાકીય તેમજ બોર્ડની પરીક્ષામાં પૂછવાના રહેશે નહીં, પરંતુ આ મુદ્દાઓનું શૈક્ષણિક જ્ઞાન શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને આપવાનું રહેશે। સમજાવો, સમજો મિત્રો, સમજો જીવી, આ જે સિલેબસ અહીંયા જે વાત કરવા જઈ રહ્યા છે, જે સિલેબસ થોડો કટ કરવામાં આવે છે, તે કટ કરવામાં આવતા સિલેબસને શાળાની કે બોર્ડની પરીક્ષામાં પૂછવાનો નથી, એ 100% વાત છે, પરંતુ તેનું જ્ઞાન તો તમારે લેવું જ પડશે, કારણ કે ભવિષ્યમાં તેનાથી તમને કોઈ નુકસાન ન થાય। કોઈ ટોપિક રહી જાય જે ટોપિક ચલાવવામાં જ ન આવ્યો હોય અને ભવિષ્યમાં ધોરણ 10માં બાકી રહેલો ટોપિક 11-12માં આવતો હોય, અથવા તો ધોરણ 11 અને 12માં જે ટોપિક ન ચલાવી અને ટોપિક કદાચ કોમ્પિટેટિવ પરીક્ષામાં પૂછાવવામાં આવતો હોય, તો આવી કોઈ બાબતમાં નુકસાન ન થાય એને લઈને ટોપિકો તો બધા તમને ચલાવવામાં આવશે। પણ અહીં જે મેન્શન કરેલો છે કે આ અભ્યાસક્રમ રહેશે, આ 12 થયો એ 12 થયેલો અભ્યાસક્રમ પરીક્ષામાં નહીં પૂછાય, તમને ચલાવી આપવામાં તો આવશે જ। હવે જોઈ લઈએ કયો અભ્યાસક્રમમાં ફેરફાર કરેલો છે। ધોરણ 11 ગુજરાતી, જેમાંથી બાદ કરેલ અને સમાવેશ કરેલ આ રાખેલ સિલેબસ છે અને આ બાદ કરેલ છે 5, 11, 14, 16, 18, 19, 25 and 26 આ બાદ કરેલ છે, જ્યારે એ સિવાયના બાકી બધા ચેપ્ટર્સ રાખેલ છે। અહીં વાત છે ગ્રામરની, તો વ્યાકરણ, અર્થગ્રહણ, લેખન તમામે તમામ મુદ્દાઓમાં કોઈ જ ફેરફાર કરેલ નથી, માત્ર જે ફેરફાર થયો છે તે ફેરફાર આ ટેક્સ્ટબુકની અંદર સમાવેલા ગદ અને પદમાંથી આ જ તમારા યુનિટને બાદ કરેલ છે, એ સિવાય ગ્રામરના કોઈ જ પ્રશ્ન ટોપિકમાં ફેરફાર કરેલ નથી। આ વાત થઈ ગુજરાતી, હવે વાત કરીએ આપણા સબ્જેક્ટની
इंग्लिश परंतु आने इग्नोर कर जो हाल आने गणतरी में ना लेता अभ्यास क्रम में राखेल गद्य अने पद એટલે કે અંગ્રેજીની આપણી બુકમાં 1-10 લેસન છે એમાંથી 1-6 રાખેલ છે જ્યારે 7-10 ને અહીંથી આપણે બાદ કરેલ છે એટલે ટેક્સ્ટ બુકમાં 7-8-9 અને 10 લેસન ને બાદ કરેલ છે જ્યારે વ્યાકરણ के लॉन्ग राइटिंग ग्रामर के लॉन्ग राइटिंग में कोई फेरफार करेल नहीं फेरफार एकमात्र छे टेक्स्ट बुक ना आ चार चैप्टर नहीं अने टेक्स्ट बुक नी साथे साथे एक सप्लीमेंटरी बुक पण होय छे જે બુકમાંથી પેરેગ્રાફ આપવામાં આવે છે અને એના પરથી ક્વેશ્ચન આન્સર આવે છે અને એક નવો ટોપિક તમારા માટે છે સમરી રાઇટિંગ આ ટોપિક તમારા માટે નવો છે આના વિડીયો પણ બનાવવાનો છું નજીકના સમયમાં એટલે મહેરબાની કરીને પ્લીઝ જો તમને આ ચેનલ પર કે આ વિડીયો પસંદ આવતો હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેના કારણે હવે પછીના લોંગ રાઇટિંગના વિડીયો જેમ કે સમરી રાઇટિંગ રિપોર્ટ રાઇટિંગ ઇમેજ રાઇટિંગ તમે ડાયરેક્ટ મેળવી શકો તો જે સપ્લિમેન્ટરી બુક છે તેમાંથી 1-15 લેસનને રાખેલ છે જ્યારે 16-25 લેસનને બાદ કરેલ છે ઓકે તો ફેરફાર માત્ર છે આપણે ટેક્સ્ટ બુકમાંથી 7-10 વાત કરે છે જ્યારે સપ્લિમેન્ટરી બુકમાંથી 16-25 વાત કરે છે ગ્રામરમાં કે લેંગ્થ લોંગ રાઇટિંગમાં કોઈ જ ફેરફાર કર્યો નથી હવે સાયન્સ હોય તો સાયન્સને રિલેટેડ પદમાં રાખેલ છે આ બધા જ્યારે બાદ કર્યા છે તો 5, 6, 9, 13, 17 અને 20 સાથે મહાભારતના કથાનક પર આધારિત દૂત વાક્ય દૂત ઘટોત્કચ ઉરુભંગ પંચરાત્ર મધ્યમ વ્યાયુ રામાયણના આધારિત અભિષેક નાટક ઉદય ઉદયન પર આધારિત પ્રતિભા યોગંતરાય લોકકથા પર આધારિત અવિમારક ચારુદત્ત અને કૃષ્ણચરિત પર આધારિત અથવા બાલચરિત આ બધા ટોપિકને ચાલુ વર્ષ માટે બાદ કરેલ છે તો મિત્રો આ હતું ધોરણ 11 સંસ્કૃત ગુજરાતી અને અંગ્રેજી વિષયનો તમારો અભ્યાસક્રમ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રો સુધી પણ તેને શેર કરો નમસ્તે